ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 6 તેમાં હવે આપણે આગળનો ટોપિક બે વિશિષ્ટ ત્રિકોણ સમબાજુ અને સમદ્વિબાજુ ત્રિકોણ વિશે અભ્યાસ કરીશું. અહીંયા જોઈએ આપણે કે સમબાજુ એટલે બધી બાજુ સરખી અને સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી હોય, જે આપણે આગળ વિડીયોમાં ભાગ 1 માં જોઈ ગયા. અહીંયા જોઈએ કે બધી જ બાજુઓના માપ કેવા આપેલા છે, સરખા. માટે આ ત્રિકોણ કેવો કહેવાશે? સમબાજુ ત્રિકોણ કહેવાશે. આગળ કહ્યું છે સમબાજુ ત્રિકોણની બધી બાજુ સમાન હોય છે, તો કે સાચું. અહીંયા જોઈએ આપણે કે એક બાજુ 7.7 સેન્ટીમીટર છે, બાકીની બે બાજુ 7.6, એટલે કે બે બાજુ સરખી છે. તેથી કયો ત્રિકોણ કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે. સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રિકોણની બાજુના આધારે નક્કી કરવામાં આવેલા ત્રિકોણનો પ્રકાર છે, તો કે સાચું. આગળ કહ્યું છે તમને કે PQ બરાબર 5 સેન્ટીમીટર, QR 5 સેન્ટીમીટર, PR 4 સેન્ટીમીટર હોય તો અહીંયા આપણે જોઈએ કે બે બાજુના માપ સરખા છે, એટલે શું થશે? સમદ્વિબાજુ ત્રિકોણ થશે. સમદ્વિબાજુ ત્રિકોણની બધું બાજુના માપ સમાન હોય છે, તો કે ખોટું. બે બાજુના માપ સમાન હોય છે. સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બધી જ બાજુના માપ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાશે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં બે બાજુના માપ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. આ વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1માંથી લખી શકો છો. આગળ કહ્યું છે દરેક આકૃતિમાં ખૂણો x શોધો. તો અહીં આપણે જોઈએ કે આ બે બાજુઓ સરખી છે, તો કે જે બે બાજુની બાજુઓ સરખી હોય તેમના ખૂણા સામેના ખૂણા પણ કેવા હોય? સરખા. તો કે આ બાજુનો સામેનો ખૂણો આ થશે, તો એ પણ x થશે. એટલે કે અહીંયા લખીએ આપણે કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે, એટલે કે સરખા હોય છે. એટલે કે આપણો ત્રીજો ખૂણો પણ શું થશે? x. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય. તો અહીં આપણે જોઈએ કે x વત્તા 110° વત્તા x બરાબર 180. x વત્તા x એટલે 2x વત્તા 110° બરાબર 180. આ વત્તા 10 પેલી સાઈડ જશે તો ઓછા, એટલે 180 ઓછા 110°, એટલે કે 2x બરાબર રહેશે આપણા 70°. એટલે માટે x બરાબર શું થશે? 70. બે ગુણાકારમાં છે માટે ક્યાં જશે? ભાગાકારમાં. તો 35 × 70 માટે x બરાબર થશે આપણું 35°. x બરાબર શું થશે? 35° થશે. હવે જ રીતના આપણે દાખલા નંબર 2માં જોઈએ કે અહીં આ જ રીતના સામેની બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન. તો આની સામે x છે, તો આની સામેનો ખૂણો શું આવશે? x. અહીંયા કાટખૂણો બને છે એટલે થશે 90°. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180°. એટલે કે x વત્તા 90° બરાબર 180°. x વત્તા x એટલે 2x વત્તા 90° બરાબર 180°. માટે 2x બરાબર વત્તા 90 પેલી સાઈડ જશે એટલે શું થશે? ઓછા 90. એટલે કે 2x બરાબર 180માંથી 90 બાદ કરીએ તો 90 રહેશે. માટે x બરાબર 90 ભાગ્યા, બે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, 45° 90. માટે x બરાબર 45°. x બરાબર શું રહેશે? 45°. આગળ કહ્યું છે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. તો કે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તો આપણે અહીંયા જોઈશું કે ત્રિકોણ શક્ય છે કે નહીં. અહીંયા બે બાજુ આપણને આપી છે. પ્રથમ લખીએ આપણે કે ત્રિકોણની કોઈપણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે બે બાજુનો સરવાળો કરીએ તો 3 વત્તા 4
तो ये શું થઈ જાય 3 વત્તા 4 ને ત્રીજી બાજુ છે આપણી 7 તો બરાબર થાય છે પણ આપણે તો 3 વત્તા 4 ગ્રેટર ધેન 7 થવું જોઈએ જે થતું નથી માટે ત્રિકોણ શક્ય નથી માટે ત્રિકોણ શક્ય નથી હવે આપણે આગળ જોઈએ ત્રીજામાં ક્યાં છે તો એમાં પણ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ વધુ હોવો જોઈએ તો અહીંયા બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ એટલે કે 10 વત્તા 8 એટલે 18 તો મોટો થાય છે હવે આપણે બીજી બે બાજુ લઈએ એટલે કે 10 વત્તા 8 એ પણ ગ્રેટર ધેન 8 8 વત્તા 8 તો 8 ને 8 16 તે પણ ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે માટે ત્રિકોણ શક્ય છે એટલે કે અહીં આપણે ત્રિકોણ બનાવી શકીએ છીએ આગળ કહ્યું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ઓછો હોય છે તો ખોટું કેવો હોય છે ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે આગળ કહ્યું ત્રિકોણ PQRની મધ્યગા PS છે ત્રિકોણ PQRની મધ્યગા શું છે PS છે તો સાબિત કરો કે PQ વત્તા QR વત્તા PR ગ્રેટર ધેન 2PS એટલે કે ત્રિકોણ PQS અને ત્રિકોણ PS આની બાજુઓને ધ્યાનમાં લો એટલે કે આપણે આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ લેવાનો છે અને એ સાબિત કરવાનું છે તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણ PQR માં PS એ મધ્યગા છે હવે S મધ્યગા છે એટલે S એ QR નું શું થશે મધ્યબિંદુ થશે S એ QR નું મધ્યબિંદુ છે હવે મધ્યબિંદુ છે એટલે એક લાઈનમાં આવ્યા એ Q-S-R હવે આપણે લખીએ કે QR માટે QR બરાબર QS વત્તા SR આખું QR બરાબર શું થાય QS વત્તા SR એ આપણું એક સમીકરણ થયું હવે લખીએ આપણે ત્રિકોણ PQS લઈએ હવે આપણે આ જે એક નંબર લખ્યું છે તે ત્રિકોણ લઈએ તો એ ત્રિકોણ માટે શું થશે કે PQ વત્તા બે બાજુનો સરવાળો કોઈ પણ બે બાજુ લઈશું તો કે PQ વત્તા QS ગ્રેટર ધેન PS સમીકરણ 2 હવે આપણે બીજું ત્રિકોણ લઈએ PSR ત્રિકોણ PSR માટે તો એમાં કોઈ પણ બે બાજુ તો કે PR વત્તા SR ગ્રેટર ધેન PS એ થશે નંબર 3 તો કે સમીકરણ 2 અને 3 પરથી બંનેમાં PS આવ્યું જ એ રીતના લેવાનું તો કે 2 અને 3 પરથી હવે આપણે સમીકરણ 2 અને 3 નો સરવાળો કરીશું પરથી સરવાળો એટલે કે PQ વત્તા QS વત્તા PR વત્તા SR ગ્રેટર ધેન PS વત્તા PS હવે આપણે PQ QS વત્તા SR બરાબર બેને સરખે લઈએ PQ વત્તા QS વત્તા SR વત્તા PR બરાબર PR આમ લઈ જઈશું અને SR આ સાઈડ લાવીશું ગ્રેટર ધેન PS વત્તા PS એટલે 2PS હવે આ બરાબર આપણે અહીંયા સમીકરણ 1 માં જોઈ શકીએ છીએ શું થાય છે QR એટલે કે PQ વત્તા QR વત્તા PR ગ્રેટર ધેન 2PS જે આપણું અહીંયા સાબિત થઈ ગયું છે આગળ કહ્યું છે આપણને કે ચતુષ્કોણ DEFG તો મેં અહીંયા એક ચતુષ્કોણ દોર્યું છે DEFG સાબિત કરો કે DE વત્તા EF વત્તા FG વત્તા GD ગ્રેટર ધેન એના જે વિકિર્ણ બને છે તે બેનો સરવાળો એટલે કે DF વત્તા EG એટલે અહીં આપણે પ્રથમ તો લખીએ કે ત્રિકોણની
બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુથી અધિક હોય છે, એટલે કે વધુ હોય છે. હવે આપણે જુદા જુદા ચાર ત્રિકોણ લઈએ, કે ત્રિકોણ ડી ઈ એફ. પ્રથમ લઈએ આપણે ડી ઈ એફ. માટે ડી ઈ વત્તા ઈ એફ ગ્રેટર ધેન ડી એફ, એના વિકલ નથી. થયું આપણું એક. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ ઈ એફ જી અથવા તો ડી જી એફ. તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો. ડી એફ જી માટે તો કે ડી જી વત્તા જી એફ ગ્રેટર ધેન ડી એફ, સમીકરણ બે. બરાબર, આ એક જ જે વિકર્ણ નથી, બે ત્રિકોણ બને છે, બે ત્રિકોણ આપણે લીધા. હવે જે બે બીજું વિકર્ણ ઈજી છે, એનાથી જે બે ત્રિકોણ બનશે તે બે ત્રિકોણ આપણે લઈશું. હવે ત્રિકોણ ડી ઈ જી માટે ડી ઈ વત્તા ડી જી ગ્રેટર ધેન ઈ જી. ચોથું ત્રિકોણ બને છે આપણું ઈ એફ જી માટે ઈ એફ વત્તા એફ જી ગ્રેટર ધેન ઈ જી, નંબર ચાર. બરાબર, આ વિકર્ણથી જે ત્રિકોણ બને છે તે પ્રમાણે અહીંયા આપણે લીધું. હવે આપણે પરિણામ એક બે ત્રણ અને ચારનો શું કરીશું? સરવારો. ચારનો કરીશું આપણે સરવારો. એટલે અહીંયા જો આ બધાનો આપણે સરવારો કરીશું, એટલે કે ડી ઈ વત્તા ઈ એફ ગ્રેટર ધેન ડી એફ વત્તા ડી જી વત્તા જી એફ ગ્રેટર ધેન ડી એફ વત્તા ડી ઈ વત્તા ડી જી ગ્રેટર ધેન ઈ જી વત્તા ઈ એફ વત્તા એફ જી ગ્રેટર ધેન ઈ જી. હવે બધાનો સરવારો લખીશું. તો અહીંયા જોઈએ ડી ઈ, તો ડી ઈ કેટલી વખત આવે છે? બે વખત આવે છે, માટે હું લખીશ અહીંયા સરવારો. ટુ ડી ઈ વત્તા ઈ એફ પણ બે વખત આવે છે, એટલે ટુ ઈ એફ વત્તા ડી જી પણ બે વખત, એટલે ટુ ડી જી વત્તા જી એફ પણ બે વખત, એટલે ટુ જી એફ. બરાબર, ચલો ગ્રેટર ધેન. હવે અહીંયા ડી એફ બે વખત, એટલે ટુ ડી એફ વત્તા ટુ ઈ જી. બધામાંથી આપણે શું કરીએ? બે કોમન કર લઈએ, એટલે ડી ઈ વત્તા ઈ એફ વત્તા ડી જી વત્તા જી એફ ગ્રેટર ધેન. અહીંયાથી પણ બે કોમન કરીએ, એટલે ડી એફ વત્તા ઈ જી. હવે બંને સાઈડથી બે કટ કરી નાખીએ, માટે આપણે જે સાબિત કરવાનું છે ડી ઈ વત્તા ઈ એફ વત્તા ડી જી વત્તા જી એફ ગ્રેટર ધેન ડી એફ વત્તા ઈ જી આપણને મળશે. આગળ કહ્યું છે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. તો કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસનો ગુણધર્મ. તો પાયથાગોરસનો ગુણધર્મ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવારો, એટલે કે એક્સનો વર્ગ બરાબર બારનો વર્ગ વત્તા નવનો વર્ગ, એ શું છે? પાયથાગોરસનો ગુણધર્મ. પાયથાગોરસનો ગુણધર્મ એટલે કે એક્સનો વર્ગ બારનો વર્ગ એટલે 144, નવનો વર્ગ 81, એટલે કે એક્સનો વર્ગ બરાબર 225, એટલે એક્સ બરાબર 15. બરાબર, 25 એટલે 15, એક્સનું 225નું વર્ગમૂળ એટલે થશે 15. એ જ રીતના બીજું એક્ઝામ્પલ, તો કે એક્સનો વર્ગ બરાબર 15નો વર્ગ વત્તા 20નો વર્ગ, બાકીની બે બાજુના વર્ગનો સરવારો, એટલે 225 વત્તા
400 એટલે કે x નો વર્ગ બરાબર 625 એટલે x બરાબર આપણે વર્ગમૂળમાં 625 કરવાનું એટલે x બરાબર મળશે આપણને 25 x બરાબર શું મળશે 25 મળશે આગળ કહ્યું છે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા બરાબર દિવાલ સાથે ટેકવતા જમીનથી 9 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે માનો કે આ જમીનથી 9 મીટર ઊંચી બારી છે આ નીચે ભોયટળિયું છે અને નિસરણી આમ ક્રોસમાં હોઈ શકે એટલે આ નિસરણી છે તો નિસરણી કેટલી લાંબી છે 15 મીટર આ 9 મીટર એ બી અને સી તો જમીન પરના છેડનું દિવાલથી અંતર x શોધો એટલે કે નિસરણી જે છે તો અહીંયાથી આ જમીનના છેડનું અંતર અહીંયા આ બરાબર x છે જે આપણે શોધવાનું છે તો પાયથાગોરસના ગુણધર્મ પ્રમાણે તો એસીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એટલે કે 15નો વર્ગ બરાબર 9નો વર્ગ વત્તા બીસીનો વર્ગ આપણે શોધવાનું છે 15નો વર્ગ 225 89 81 વત્તા બીસીનો વર્ગ એટલે 225 આ 81 પ્લસ છે તો શું થશે માઇનસ એટલે કે બીસીનો વર્ગ બરાબર 225 ઓછા 81 એટલે બીસીનો વર્ગ બરાબર આપણો થશે 144 બાદ કરશો એટલે કે બીસી બરાબર વર્ગમૂળમાં 144 માટે બીસી બરાબર 12 બીસી બરાબર શું આવશે 12 એટલે કે નિસરણીના જમીન પરના છેડનું દિવાલથી અંતર કેટલું થશે 12 મીટર થશે હવે આગળનો એક્ઝામ્પલ છે કે એક જળ જમીન પરથી 6 મીટર ઊંચાઈથી તૂટી પડે છે બરાબર એટલે અહીંયા આકૃતિ થશે આ રીતની એ બી સી 6 મીટર ઊંચાઈથી એ તૂટીને પડે છે એટલે અહીંયાથી વળીને અહીંયા પડે છે જમીન જ્યાં તૂટીને પડે છે તેનું અંતર કેટલું છે ટોચના જળ થડથી 8 મીટર અંતર જમીનને અડે છે એટલે કે જ્યાં ઉપરની ટોચ છે તે પડીને કયા અહીંયા જમીન પર 8 મીટર દૂર અંતરે પડે છે આ છે આપણું એક્સ તો એની મૂળ ઊંચાઈ શોધવાની તો આપણે એક્સ શોધવાનું અને એમાં 6 ઉમેરવાની એટલે આપણને શું મળે એની મૂળ ઊંચાઈ એટલે કે પાયથાગોરસના નિયમ પ્રમાણે એ બી કર્ણનો વર્ગ બરાબર એની બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે 6નો વર્ગ વત્તા 8નો વર્ગ 6નો વર્ગ 36 8નો વર્ગ 64 એટલે 100 એટલે એ બી બરાબર વર્ગમૂળમાં 100 એટલે એ બી બરાબર મળ્યું આપણને 10 મીટર એ બી બરાબર શું મળશે 10 પણ આપણને તો મૂળ ઊંચાઈ કીધી છે જળની એટલે કે જળની મૂળ ઊંચાઈ બરાબર શું થાય તો કે એ બી ઉપરનો ભાગ ટોચનો ભાગ એ બી તૂટીને પડેલો છે ને એટલે એ બી અને જે થર છે તે બી સી એટલે કે 10 વત્તા 6 એટલે 16 મીટર